જ્યારે શાકભાજીના ભાવ રૂ દસ થી પંદર નો વધારો થાય છે તો લોકો પરેશાન થવા લાગે છે જો શાકભાજી એકસો થી બસો રૂપિયા પ્રતિ કિલો મળે તો પણ તે ખૂબ મોંઘુ ગણાય છે પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું એક એવું શાકભાજી છે જે સૌથી મોંઘુ શાકભાજી કહેવાય છે જેની કિંમત એકસો નહીં પણ હજારો પર પૂરી થાય છે આ શાકભાજી કેન્સર જેવી બીમારીથી બચવામાં મદદ કરે છે શું તમે જાણો છો કે દુનિયાના સૌથી મોંઘા શાકભાજીની કિંમત સામે આ બધું કમી નથી આ શાકભાજી મુખ્યત્વે યુરોપિયન દેશોમાં ઉગાડવામાં આવે છે પરંતુ હવે તેની ખેતી ભારતમાં પણ થઈ રહી છે તેનું નામ હોપ છે આ શાકભાજીના એક કિલોના ભાવે તમે સરળતાથી બાઇક ખરીદી શકો છો તે તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે અને તેને ઉગાડવામાં પણ ઘણો સમય લાગે છે આ જ કારણ છે કે તે આટલી મોંઘી છે હોપશૂટની કિંમત પંચાસી હજાર રૂપિયા પ્રતિ કિલો છે આમાં તમે દોઢ તોલા સોનું અથવા બાઇક ખૂબ જ આરામથી ખરીદી શકો છો જો કોઈ વ્યક્તિનો પગાર પંચાસી રૂપિયા હોય તો તેને સારો પગાર ગણવામાં આવે છે તમે તેની કિંમત પરથી અંદાજ લગાવી શકો છો કે કરોડપતિ પણ તેને ખરીદતા પહેલા બે વાર વિચારશે આ શાકભાજીને હિમાચલ અને મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ઉગાડવામાં આવે છે તેને ઉગાડવાની પદ્ધતિ જટિલ છે અને તેને ઉગાડવામાં વર્ષોનો સમય લાગે છે તેમજ તેમાં શારીરિક શ્રમ પણ ઘણો છે તેથી દરેક લોકો આની ખેતી કરવા નથી માંગતા જોકે યુરોપ અને અમેરિકામાં આ શાકભાજીને નિંદણ માનવામાં આવતું હતું પરંતુ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તે શણ પરિવારના કેનાબીસ છોડની એક પ્રજાતિ છે તેનો શાકભાજી તરીકે ઉપયોગ કરી શકાય છે તેનો છોડ છ મીટર ઊંચો થઈ શકે છે અને વીસ વર્ષ સુધી જીવી શકે છે તેને ઉગાડવા માંગ સૌથી મોટી સમસ્યા એ છે કે તે ત્રણ વર્ષ પછી જ કાપવા યોગ્ય છે આ છોડને વધવા માટે દરરોજ છ થી આઠ કલાક સૂર્યપ્રકાશની જરૂર હતી તેના ફાયદા વિશે વાત કરીએ તો તે કેન્સરના કોષો સામે લડવામાં મદદ કરે છે આ સિવાય તે ટેન્શન સ્ટ્રેસ અને નર્વસનેસ ઘટાડવામાં ઘણી મદદ કરે છે આનાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે તે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ કરે છે